नमस्कार, ZS TV માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો ડાકોરની. યાત્રાધામ ડાકોરમાં શાકભાજીના વેપારીઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપ્યું. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શાકભાજીના ફેરિયાઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે આજરોજ કલેક્ટરશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ ભુવન વારા માર્ગની બાજુમાં 70 માણસો બિન અડચણરૂપ જગ્યા ઉપર છેલ્લા 10 વર્ષથી વેપાર કરી પોતાના કુટુંબનું કબીલાનું ગુજરાન ચલાવીએ છીએ. જે જગ્યા ઉપર કોઈપણ જાતની અડચણરૂપ બનતા નથી, તેમ છતાં ડાકોર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલ નગરપાલિકા દ્વારા વિજયા ભુવનની પાછળ ધરોડ ઉપર નવી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. જે જગ્યા ઘણી ઓગવડ છે, જ્યાં ઘરાકી મળતી નથી અને સરવારે મંદી જેવો માહોલ ઊભો થાય છે. આમ વિગતવાર માહિતી આપ્યા બાદ પોતાની જૂની જગ્યાએ ફરીથી વેપાર રોજગાર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાકેશ મકવાણા, ZS TV, ખેડા.